મંડળ દ્વારા 300 જેટલી શાકભાજીની કીટ વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને કરવામાં આવી હતી. દરરોજ 10-12 જેટલા ગામોના લોકોને આવરી અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવે છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી અને બજારમાં શાકભાજી ખરીદી કરવા ન જાય તે હેતુથી કરવામાં આવે છે કીટ વિતરણ. બારડોલીમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અને શાકભાજી ખરીદી કરવા માટે સવારે 3 કલાક સમયનો આપ્યો છે. ત્યારે ગામડે રહેતા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માર્કેટમાં શાકભાજી ખરીદી કરવાનું ટાળે જેથી તેઓ કોરોના વાયરસના સંક્રમણમાં ન આવે તેવી શુભ આશયથી કડોદ ગામના આગેવાન મિત્ર મંડળ દ્વારા દરરોજ ખેડૂત પાસેથી સીધી શાકભાજીની ખરીદી કરી અને કીટ તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી 300 જેટલી શાકભાજીની કીટ તૈયાર કરી અને ગામડે ગામડે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કડોદ ગામના રહેવાસી તરુણ વાઘેલાની આગેવાનીમાં આ ગામના યુવાનો એકત્ર થઈને અને દરરોજ 10-12 જેટલા ગામોમાં ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને કીટ પહોંચાડે છે. મારું નામ સુરેશભાઈ રાઠોડ છે, ગામનો સરપંચ, કડોદ ગામનો સરપંચ. સરકારશ્રીએ બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કર્યું તો ગરીબ આદિવાસીઓને શાકભાજીને તકલીફ પડે છે. તો અમે મિત્રમંડળ ભેગા થઈ અને શાકભાજી ખરીદી ખેડૂત પાસે ખરીદી કરીને આ કીટ બનાવીએ છીએ અને ગામડે હડપટીઓ કે આદિવાસી બીજા કોઈ છે ને જે ગરીબ લોકો છે એમને વિતરણ કરીએ છીએ. અમને કીટ તમે વિતરણ કરો છો? રોજની કેટલી કીટ વિતરણ કરો છો તમે? રોજની 100 કીટ વિતરણ કરી દઈએ. જી, ભારત દેશની અંદર કોરોનાએ જે કેર મૂક્યો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ આખા દેશની અંદર થયું છે એમાં ખાસ કરીને ગુજરાતની અંદર દિવસોને દિવસે જે કેસનો જે વધારો થઈ રહ્યો છે એને અનુસરીને અમે મિત્રમંડળે એક નાની અમસ્તી મિટિંગ યોજીને ચર્ચા કરી કે ભાઈ આ લોકો જે ખરા ગામની અંદર વધારે વધારે ભેગા નહીં થાય અને કયા કારણોસર વધારે ભેગા થતા છે એ વિચાર્યું અમે. તો અમને વિચાર આવ્યો કે શાકભાજીની જે છૂટ આપવામાં આવી છે સવારે 11 થી 11 વાગ્યા સુધી જે શાકભાજીની છૂટ આપવામાં આવી છે તે દરમિયાન ઘણેથી લોકો ઘણા બધા નથી મળવાનું એવું સમજીને દોડા દોડી કરીને ઘણા મોટી સંખ્યામાં ભેગા થાય છે માર્કેટમાં. પછી અમારો તો આ ગ્રામીણ વિસ્તાર છે એટલે ગામડાના લોકોને શાકભાજી લેવા માટે મોટા શહેરોમાં જ જવું પડે અને ગામની અંદર લોકો પહોંચી શકતા નથી. એવી અવસ્થામાં અમે એવો વિચાર આવ્યો કે ભાઈ મિત્ર લોકો આપણે ભેગા થઈને કંઈક એવું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને શાકભાજીનો જે મોટો પ્રશ્ન છે કે શાકભાજી આપણે ઘરે ઘરે આપણે જો ભેગા થઈને જો પહોંચાડીએ તો લોકોને આ એક સુવિધા સારી મળી રહે અને શાકભાજીના ખાતર જે લોકો જે ખરા એ માર્કેટની અંદર પબ્લિકની અંદર વધારે અવર જવર નહીં કરે જેથી જે કોરોનાનો જે ભય આપણને જે બેસી ગયો છે અને જે કોરોના ગુજરાતની અંદર જે પગ પેસારો કર્યો છે એમાં આપણે કઈ રીતે એમાં આપણે અટકાવ કરી શકીએ તો આ એક અમારું એક નાનું અમસ્તું માધ્યમ છે. રોજની અમે 300 જેટલી કીટ અમે આ મિત્રમંડળના અને અમારા વિસ્તારના જે થોડા ઘણા અમારી સાથે દાતાઓ જે જોડાયેલા છે એના સહયોગથી અમે ખેતરમાંથી ડાયરેક્ટ ખેડૂત પાસે અમે શાકભાજી ખરીદીને આ કીટ અમે આ રીતે તૈયાર કરીએ છીએ, આપ જોઈ શકો છો. અને આપના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર આ કોરોના એ કંઈ બહુ નાની કે ન સમજી શકીએ એવી બીમારી નથી, કારણ કે આ બહુ મોટી બીમારી છે અને એને સમજવાની આપણને જરૂર છે. કારણ કે જ્યારે વિશ્વમાં અમેરિકા જેવો દેશ જ્યારે આ કોરોના માટે એને કઈ રીતે રોકવું એ પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર જ્યારે 1000થી પણ વધુ કેસ થઈ રહ્યા છે તો આપણા બધાની જવાબદારી બને. ખાસ કરીને અમે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એ કહેવા માંગીએ કે અમે પણ ડિસ્ટન્સ રાખીને કોઈપણ પ્રકારનું અમારા પણ કોઈ ચેપ અમને કોરોનાનો ન લાગે કોઈનો એ હેતુથી અમે મોજા પણ પહેરાશે, માસ્ક પણ પહેર્યું છે અને અમે સોશિયલ ડિસ્ટન્સ રાખીને અમે કામગીરી કરી રહ્યા છીએ.